ઉપલેટા શહેરના કોલકી રોડ બાયપાસ પાસેના મહિલા કોલેજ પાસે પીએસઆઈ ભુજાણી તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મારુતિ સ્વિફ્ટ નંબરની ગાડી નીકળતા પીએસઆઈ ભુજાણીને શંકાસ્પદ લાગતા ગાડી રોકવામાં આવી હતી. તપાસ કરતા ત્રણ વ્યક્તિઓ હતી. ગાડીની અંદર તપાસ કરતા પાછળ યુરિયા ખાતરની કોથળીઓના બાજકાઓમાં બિલ વગરના રૂપિયા 3.25 લાખ રૂપિયાના કપાસનું નોટ ફોર સેલ લખેલ બિયારણ તેમજ સ્વિફ્ટ ગાડી કિંમત 4,50,000 સાથે મળી કુલ મુદ્દામાલ સહિત રૂપિયા 7,72,700 મળી આવ્યું હતું. ગાડીની અંદર રહેલા શખ્સોની પૂછપરછ કરતા જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. ગાડી ચલાવનાર આરોપી રાજકોટના કાલાવડ રોડ પર આવેલ વિમલનગરમાં રહેતો 63 વર્ષીય ખેતી કરતા પટેલ શખ્સ નાનજીભાઈ મોહનભાઈ ભૂત આરોપી નંબર 2 ઉપલેટા તાલુકાના કોલકી ગામે ચોરા પાસે આવેલ ટીલવા શેરીમાં રહેતા 55 વર્ષીય પટેલ વિનુભાઈ રતિભાઈ ટીલવા કોલકી ગામે ખરાવાડ પ્લોટમાં રહેતા 60 વર્ષીય પટેલ પ્રવીણભાઈ ધરમજીભાઈ માકડિયા જે ખેતીકામ કરતા હોય આ ત્રણેયને ગાડીની પાછળ બાજકાઓ ભરેલા હતા. જે અંગે પૂછપરછ કરતા આરોપી પ્રથમે જણાવ્યું હતું કે એની અંદર કપાસનું બિયારણ છે. આગળ તપાસ કરતા સૌપ્રથમ તો કશું જ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વધુ આકરી પૂછપરછ કરતા કોલકી ગામે આવેલ એક મકાનમાંથી પણ બિલ વગરનો માલ મળી આવ્યો હતો. આ અંગે વધુ માહિતી મેળવતા આરોપી નંબર 1 દ્વારા જૂનાગઢના ગોલાધર ગામે રહેતા પ્રવીણભાઈ પોપટભાઈ સાવલિયાને અમુક માલ આપ્યો હોય જે માત્ર પોલીસ સ્ટેશને જમા કરાયો છે. આ સંપૂર્ણ માલ શંકાસ્પદ અને બિલ વગરનો હોય આ તમામ માલ નકલી છે કે કેમ એ વગરની તપાસ ઉપલેટા પીએસઆઈ ભુજાણી ચલાવી રહ્યા છે. ગઈ તારીખ 22/5/2018 રાત્રિના ઓસઈસી ભુજાણી સાહેબ તથા પોલીસના માણસો નાઇટમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ HA 64 વાળીને ચેક કરતા જે કારમાંથી શંકાસ્પદ હાલતમાં કપાસનું બિયારણનો જથ્થો મળેલો, જે બાબતે કાર સાથે માણસો બેઠેલો હોય તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય તેમજ જે કારમાં બેઠેલ માણસોનું નામઠામ પૂછતા નાનજીભાઈ મોહનભાઈ ભૂત રે રાજકોટવાળા તથા વિનુભાઈ રતિલાલ ટીલવા તેમજ પ્રવીણ ધર્મસિંહ માકડિયા રે બને કોલકીવાળાઓ હોય જેને જેઓને પણ આ કપાસના બિયારણ બાબતે કોઈ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન હોય અને શંકાસ્પદ બિયારણ જણાતા પોસઈ શ્રી સાહેબે પંચોરૂબરૂ CRPC કલમ 41(2) મુજબ રાત્રિના કલાક 2:15 વાગે અટક કરેલ છે. કુલ મુદ્દામાલ 72,7,72,700 સાથેના અને આગળની તપાસ તેઓ ચલાવી રહ્યા છે.